નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જે ભરતી કરવા માટેનો સુધારા ઠરાવ કરવામાં આવેલ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિક એપ્લિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ભરતી કરવા અંગે અગાઉ ઠરાવ બહાર પાડવામાં આવેલો હતો. તો તે ભરતી કરવા માટેનો હાલમાં આ સુધારા ઠરાવ બહાર પાડવામાં આવેલ છે, જે અંતર્ગત આપણે જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું છે અને શું ફેરફાર કરવામાં આવેલ છે, આમ ઠરાવની વિગતે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્ય કક્ષાની, જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની 141 જગ્યાઓ ઉપર આઉટસોર્સિંગથી ભરવા બાબતનો એક મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવેલ છે, અને આ પરિપત્ર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 11/10/2022 રોજ કરવામાં આવેલ છે. તો તેની હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. આ ઉપરાંત આ પરિપત્રમાં અગાઉના જે અહીંયા દર્શાવેલા છે તે બે પરિપત્રોને વંચાણી લેવામાં આવેલા છે. તો હવે આપણે આગળની વિગત જોતા જઈએ. તો મિત્રો, સુધારા ઠરાવમાં જણાવેલ છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્ય કક્ષાની 3 જગ્યાઓ, જિલ્લા કક્ષાની 66 જગ્યાઓ અને તાલુકા કક્ષાની 125 જગ્યાઓ એમ મળી અને કુલ 194 જગ્યાઓ છે તે આઉટસોર્સિંગના ધોરણે તારીખ 29/8/2022 થી 11 માસના સમયગાળા માટે ભરવા માટે મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવેલ, જે જગ્યાઓની સંખ્યા હવે નીચે મુજબ સુધારા પ્રમાણે ગણવાની રહેશે. તો આમ મિત્રો, જે અહીંયા જગ્યાઓ દર્શાવેલી છે તે ટોટલ 194 જગ્યાઓમાં સુધારો કરવામાં આવેલ છે. તો શું સુધારો કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્ય કક્ષાની 2 જગ્યાઓ, જિલ્લા કક્ષાની 42 જગ્યાઓ અને તાલુકા કક્ષાની 97 જગ્યાઓ એમ કુલ મળી અને 141 જગ્યાઓ સામેલ પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 મુજબ આઉટસોર્સિંગના ધોરણે તારીખ 29/8/2022 થી 11 માસના સમયગાળા માટે ભરવા સુધારા ઠરાવ કરવામાં આવે છે. તો આમ મિત્રો, જે રાજ્ય કક્ષાની 3 જગ્યાઓ હતી તેની જગ્યાએ 2 જગ્યાઓ કરી દેવામાં આવેલ છે. જિલ્લા કક્ષાની ટોટલ 66 જગ્યાઓ હતી તેના બદલે 42 જગ્યાઓ કરી દેવામાં આવેલ છે અને તાલુકા કક્ષાની 125 જગ્યાઓ હતી તેની જગ્યાએ 97 જગ્યાઓ કરવામાં આવેલ છે. અને આમ ટોટલ 194 જગ્યાઓને બદલે હવે 141 જગ્યાઓ આઉટસોર્સિંગના ધોરણે તારીખ 29/8/2022 થી 11 માસના સમયગાળા માટે ભરવા માટે આ સુધારા ઠરાવ કરવામાં આવેલ છે. તો તેની જગ્યાની વિગતો હવે આપણે જોતા જઈએ. તો મિત્રો, આપણે તેમાં સૌ પ્રથમ જોઈશું રાજ્ય કક્ષાની મંજૂર કરાયેલી જગ્યાઓ. તો મિત્રો, PMAY યોજના હેઠળ સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની જગ્યાઓમાં જોઈએ તો આસિસ્ટન્ટ ટેકનિકલ એક્સપર્ટની 2 જગ્યાઓ છે, જેમાં લાયકાત જોઈએ તો MCA અથવા તો BAA પ્રથમ વર્ગ, 3 વર્ષનો સોફ્ટવેર મેનેજમેન્ટ અને કમ્પ્લેન સોલ્વ કરવાનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને સૂચિત માસિક પગાર 20,000 રૂપિયા પ્રતિ મહિનાનો રહેશે. તો આમ જે રાજ્ય કક્ષાની 2 જગ્યાઓ માટે આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો આ અંતર્ગત એપ્લાય કરી શકશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ જિલ્લા કક્ષાની વિગત. તો જિલ્લા કક્ષાએ મંજૂર કરેલ મહેકમની જગ્યાઓ આ પ્રમાણે છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે એકાઉન્ટન્ટ. તો એકાઉન્ટન્ટ માટેની ટોટલ 22 જગ્યાઓ છે, જેમાં MCOM વિથ એકાઉન્ટન્સી સેકન્ડ ક્લાસ અથવા તો BCOM વિથ ફર્સ્ટ ક્લાસ કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ અને તેઓનો સૂચિત માસિક પગાર 20,000 રૂપિયા રહેશે. આ ઉપરાંત ક્રમ નંબર 2 ઉપર જોઈએ તો ટેકનિકલ પ્રોફેશનલ, તો તેની 20 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને BE સિવિલ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને કમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત છે, જેમનો માસિક પગાર ₹15,000 રહેશે. તો આ પ્રમાણે જિલ્લા કક્ષાની ટોટલ 42 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, તાલુકા કક્ષાની જગ્યાઓ જોઈએ તો તાલુકા કક્ષાની જગ્યાનું નામ છે વર્ક્સ મેનેજમેન્ટ કમ કોઓર્ડિનેટર, જેની 97 જગ્યાઓ છે અને તેમાં ડિપ્લોમા ઇન સિવિલ કરેલું હોવું જોઈએ અને કમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત છે. તો આ પ્રમાણેની લાયકાત માંગવામાં આવેલી છે અને તેઓનો માસિક સૂચિત પગાર છે 13,500 પ્રતિ મહિનાનો
અને આમ આજે તાલુકા કક્ષાએ 97 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે. તો મિત્રો આ જગ્યાઓની તમને જિલ્લાવાર વિગત અહીંયા આપને બતાવી દઈએ તો આ પ્રમાણેની કંઈક જિલ્લાવાર જગ્યાઓ મંજૂર થયેલી છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વિડીયોને પોઝ કરી તેનો સ્ક્રીનશોટ લઈ વિગતવાર વાંચી શકો છો. ત્યારબાદ આગળના જિલ્લાઓ જોઈએ તો આગળના જિલ્લાઓમાં આ પ્રમાણેની જગ્યાઓ મંજૂર થયેલી છે. તો મિત્રો આશા રાખું કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ભરતી કરવા અંગેનો જે 11/10/2022 રોજ પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે સુધારા ઠરાવ કરવામાં આવેલ છે તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.